હવે સ્ટુડન્ટ્સ જોઈએ આગળ નેક્સ્ટ સ્ટેજ છે નેક્સ્ટ સ્ટેપ ફલનની પ્રક્રિયા રાઈટ આપણે પૂર્વ ફલન ઘટના જોઈ ગયા છીએ હવે જોઈએ આપણે ફલનની પ્રક્રિયા લિંગી પ્રેઝન્ટમાંથી આ ઘટના આપણે જોતા છીએ આના પછીનું સ્ટેપ છે પશુફલન ઘટનાનું એટલે હમણાં આપણે જોઈએ ફલનની પ્રક્રિયા ફર્ટિલાઇઝેશન પ્રોસેસ ઓફ ફર્ટિલાઇઝેશન ઓકે તો આ પ્રક્રિયા પ્રેઝન્ટ માટે લિંગી પ્રેઝન્ટ માટે મુખ્ય છે રાઈટ લિંગી પ્રેઝન્ટ માટેના સૌથી આવશ્યક અગત્યની પ્રક્રિયા છે રાઈટ કઈ પ્રક્રિયા તો જન્યુઓનું જોડાણ આ જીવંત ઘટના જન્યુઓનું બે જન્યુઓનું જોડાણ નર અને માદા જન્યુઓનું જોડાણ થાય છે રાઈટ તેને આપણે જન્યુ યુગ્મન તરીકે ઓળખવામાં આવે છે ઓકે જન્યુ યુગ્મન યુગ્મ એટલે જોડાણ રાઈટ શું જોડાય જન્યુ જોડાય નર અને માદા જન્યુઓ જોડાશે એટલે એને કહેવામાં આવે જન્યુ યુગ્મનની પ્રક્રિયા અને આ જ શબ્દને ઓલ્ટરનેટ આ શબ્દ આપેલો છે ફલન એને જ કહેવામાં આવે ફલનની પ્રક્રિયા તો જેના પરિણામે દ્વિકીય યુગ્મન જ સર્જાય છે સ્ટાર્ટિંગમાં એકકીય હોય નર જન્યુ એકકીય હોય માદા જન્યુ એકકીય હોય બંને હવે જોડાશે એટલે દ્વિકીય યુગ્મન જ નું સર્જન થશે ફલન પણ આ પ્રક્રિયા માટે વપરાતો શબ્દ છે રાઈટ એટલે ઓલ્ટરનેટ આવા શબ્દ છે યુગ્મન જ કહી શકો અથવા તો તમે એને ફલન પણ કહી શકો ઓલ્ટરનેટ શબ્દ છે રાઈટ તો આ પ્રક્રિયાને કહેવામાં આવે ફલનની પ્રક્રિયા યુગ્મન જ હવે આ જો યુગ્મન જ જન્યુ યુગ્મન રાઈટ જન્યુ યુગ્મન ન થાય તો શું થાય રાઈટ જન્યુ યુગ્મન નહીં થાય તો શું થાય જોડાય નહીં તો શું થાય તો અમુક સજીવોની અંદર એવું છે કે જોડાતું નથી પરંતુ ડાયરેક્ટ ફલનની પ્રક્રિયા થતી હોય છે રાઈટ સીમા થાય તો કેટલાક રોટીફેરાની અંદર રાઈટ રોટીફેરા આ સમુદાય છે રાઈટ તો એની અંદર મધમાખીમાં અને કેટલીક ગરોળી તથા પક્ષીઓ ટર્કીની અંદર ટર્કી નામનું એક પક્ષી આવે છે રાઈટ તો એની અંદર માદા જન્યુ જે છે એ ફલન વગર માદા જન્યુ રાઈટ માદા જન્યુ ફલન વગર વિકાસ પામીને નવો સજીવ બનાવે છે રાઈટ વિકાસ પામીને નવો સજીવ બનાવે છે તો આ ઘટનાને અસંયોગી જનન કહેવામાં આવે અસંયોગી જનનની પ્રક્રિયાને કહેવામાં આવે છે રાઈટ પાર્થેનોજેનેસિસ એટલે કે અફલિત અંડકોશમાંથી આ પ્રક્રિયા થતી હોય છે એટલે કે માદા જન્યુ જે છે રાઈટ માદા જન્યુ શું છે અંડકોશ તો માદા જન્યુ ફલન વગર એટલે કે અફલિત અંડકોશ રાઈટ માદા જન્યુ ફલન ફલિત થતો નથી એટલે અફલિત અંડકોશ રહી જાય છે અને અફલિત અંડકોશ દ્વારા જ ડાયરેક્ટ વિકાસ થાય છે એનો અને નવા સજીવનું નિર્માણ થાય છે તેને કહેવામાં આવે અસંયોગી જનન રાઈટ આ મોટે ભાગે એક માર્કમાં પૂછાય છે બે માર્કમાં પણ પૂછી શકાય અને હવે જન્યુ યુગ્મન ક્યાં થાય છે રાઈટ જગ્યા કઈ છે જન્યુ યુગ્મન ક્યાં થાય છે ક્યાં આ જોડાણ થાય છે અલગ અલગ સજીવમાં અલગ અલગ પ્રક્રિયા છે મેથડ અલગ અલગ છે તો મોટાભાગના એક તો શરીરની બહાર થાય રાઈટ અને એક શરીરની અંદર થાય આ બે મુખ્ય એના પ્રકાર પડેલા છે શરીરની બહાર બે જન્યુઓનું જોડાણ થાય નર જન્યુ અને માદા જન્યુ રાઈટ અથવા તો શરીરની અંદર થાય નર જન્યુ માદા જન્યુનું જોડાણ શરીરની અંદર થાય તો બે રીતે બે પ્રકાર પાડેલા છે બાહ્યફલન અને અંતઃફલન કહેવામાં આવે રાઈટ તો પહેલા આપણે જોઈએ આ બાહ્યફલનની પ્રક્રિયા તો મોટાભાગના શેમાં જોવા મળે તો મોટાભાગના જલજ સજીવો પાણી કરતા જેવા કે મોટાભાગની લીલ એક તો લીલમાં જોવા મળશે અને માછલીઓ અને ઉભયજીવીમાં જન્યુ યુગ્મન બાહ્ય માધ્યમ એટલે કે પાણીમાં થાય છે રાઈટ બાહ્ય માધ્યમ શરીરની બહાર થાય એટલે બાહ્ય માધ્યમ કહેવામાં આવે અને ક્યાં થાય તો પાણીમાં થાય છે રાઈટ એટલે કે સજીવ દેહની બહાર આ પ્રકારના જન્યુઓના જોડાણને બાહ્ય ફલન કહેવામાં આવે સજીવ દેહની બહાર થાય એટલા માટે આ પ્રકારનું જે જન્યુઓનું જોડાણ થાય તેને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવશે શરીરની બહાર થાય છે એટલા માટે આવા સજીવોમાં જાતિઓ વચ્ચે અગત્યનો તાલમેલ હોય છે રાઈટ નર અને માદા બંને વચ્ચે અગત્યનો તાલમેલ હોય તો જ બંને જન્યુઓ એક જ જગ્યાએ બંને જન્યુઓ મૂકશે અને પછી ફલનની પ્રક્રિયા થશે અને આસપાસના માધ્યમ પાણીમાં રાઈટ આસપાસના માધ્યમ પાણીમાં મોટી સંખ્યામાં અહીંયા મોટી સંખ્યા જરૂરી છે રાઈટ કારણ કે અહીંયા નુકસાન થવાની શક્યતા વધારે હોય છે મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે જેથી જન્યુઓ યુગ્મનની તક વધે રાઈટ અસ્થિ મત્સ્ય અને દડકામાં મોટે ભાગે આવતું હોય છે અસ્થિ મત્સ્ય રાઈટ અને દડકાની અંદર મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓનું સર્જન થાય છે એટલે કે પાણીની અંદર જ પાણીમાં જ
ફલન ફલનની પ્રક્રિયા થાય છે વાય માધ્યમ છે એનું મુખ્ય ફલન તો એનો મુખ્ય ગેર ફાયદો રાઈટ એ છે કે સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે એટલા માટે એમને મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરવાની જરૂર પડે છે રાઈટ કારણ કે ભક્ષકો જે આજુબાજુ બીજા અન્ય સજીવો જે હોય છે એ આ જન્યુઓનો બરાબર નાશ કરે છે ભક્ષકો જે છે એ ખાઈ જાય છે એટલા માટે આમ તો એને પુખ્તતા સુધી પહોંચતા પહેલા પુખ્તતા યંગ બને યંગ સ્ટેજમાં આવે તે પહેલા ભયજનક કન્ડિશનમાંથી સ્થિતિમાંથી પસાર થવું પડે છે રાઈટ એટલે આ છે બાહ્ય ફલનની પ્રક્રિયા રાઈટ મોટે ભાગે પાણીમાં રહેતા સજીવોમાં જ આ મોટે ભાગે આ પ્રક્રિયા થાય છે કારણ કે બાહ્ય માધ્યમ કયું છે પાણી છે એટલા માટે રાઈટ માછલી ઉભયજીવી મોટાભાગની લીલ રાઈટ આ બધા પાણીમાં બાહ્ય ફલન કરતા હોય છે ઓકે નેક્સ્ટ જોઈએ આપણે અંતઃફલનની પ્રક્રિયા અંતઃફલન ઘટના જોઈએ બાહ્યફલન ઘટના આપણે જોઈએ છે પાણીમાં થતી હતી રાઈટ હવે અંતઃફલન ઘટના શરીરના અંદર થશે સજીવ દેહના અંદર થશે તો ઘણા સ્થગિત સજીવો રાઈટ જીવંત રહેતા સજીવો મોટે ભાગે બાહ્યફલન ઘટના ક્યાં થતી હતી જ્યાં પાણીમાં રહેતા જે સજીવો હતા એની અંદર રાઈટ હવે અંતઃફલન ઘટના જે છે એ જમીન પર રહેતા સ્થળજ પ્રાણીઓમાં મોટે ભાગે આ થતી જોવા મળે છે કઈ કઈ તો ફૂગ પછી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ સરીસૃપ રાઈટ કયા તો સરીસૃપ વિહગ સસ્તન અને મોટાભાગની વનસ્પતિઓ મોટાભાગની વનસ્પતિઓ દરેક અર્થે દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી બધી છે રાઈટ દ્વિઅંગીથી લઈને આવૃત બીજધારી સુધીની વનસ્પતિઓ રાઈટ એની અંદર જોવા મળશે એ સિવાય સરીસૃપ પ્રાણીની વાત કરીએ સરીસૃપ વિહગ સસ્તનની અંદર પણ જોવા મળે છે અને એ સિવાય ફૂગમાં પણ જોવા મળશે એટલે મોટે ભાગના સ્થળજ સજીવોમાં બધામાં જ આ પ્રક્રિયા થતી જોવા મળે છે સજીવ દેહની અંદર જન્યુ યુગ્મન થાય સજીવ દેહની અંદર જન્યુ યુગ્મન થશે રાઈટ સજીવ દેહની અંદર થશે એટલા માટે એને કહેવામાં આવે અંતઃફલન રાઈટ સજીવ દેહની અંદર ફલન થશે જન્યુઓનું જોડાણ થશે એટલા માટે એને કહેવામાં આવે અંતઃફલન આ બધા સજીવમાં અંડકોષ માદા દેહની અંદર સર્જાય છે અંડકોષ ક્યાં સર્જાય માદા દેહની અંદર સર્જાય છે જ્યાં તેઓનું નર જન્યુ સાથે અંડકોષ માદા જન્યુની અંદર સર્જાશે નર જન્યુ જે છે રાઈટ એ માદા દેહની અંદર આવશે રાઈટ પ્રજનનની પ્રક્રિયા દ્વારા જ્યાં તેઓનું નર જન્યુ સાથે જોડાણ થાય છે અંતઃફલન દર્શાવતા સજીવમાં નર જન્યુ એ ચલિત હોય છે રાઈટ નર જન્યુ ચલિત હોય છે નર જન્યુ આવે છે માદા જન્યુ પાસે અંડકોષ પાસે આવે છે રાઈટ અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચે છે અંડકોષ સુધી પહોંચે છે અહીં પણ મોટી સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે પરંતુ તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે માત્ર એક કે બે હોય છે અલગ અલગ સજીવમાં અલગ અલગ હોય રાઈટ એટલે મોટે ભાગે એક જ હોય અંડકોષ પરંતુ શુક્રકોષો વધારે હોય છે શુક્રકોષો એ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં હોય છે પરંતુ સર્જાતા એની સામે માદાજન્ય જે છે અંડકોષ એની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે ઘણી ઓછી હોય છે વનસ્પતિની વાત કરીએ તો બીજધારી વનસ્પતિઓમાં રાઈટ અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિમાં અચલિત નરજન્યુ અચલિત નરજન્યુ પરાગનલિકા દ્વારા રાઈટ પરાગાશય પર પરાગાશન પર તો બેસે રાઈટ શ્રીકેશરના પરાગાશન પર બેસે પછી એ ચલિત નથી અચલિત છે એટલા માટે પરાગનલિકાનો વિકાસ થશે પરાગરજમાંથી પરાગનલિકાનો વિકાસ થશે અંદર રાઈટ પરાગવાહિનીમાં અને ત્યારબાદ માદાજન્યુ સુધી એ વહન પામશે બીજા શરીરની અંદર થશે માદાજન્યુ સુધી વહન પામે છે અને પછી ફલનની પ્રક્રિયા થશે રાઈટ એટલે આ રીતે પ્રાણીઓમાં એટલે કે સ્થળજ સજીવોમાં અને વનસ્પતિઓમાં દ્વિઅંગીથી લઈને દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિની અંદર આ બધી અંતઃફલનની પ્રક્રિયા જોવા મળે છે ઓકે એટલે આ છે ફલનની પ્રક્રિયા આપણે સેકન્ડ સ્ટેપ આપણે જોઈ ગયા છીએ પૂર્વફલન ઘટના જોઈ ગયા રાઈટ જન્યુ જનન અને જન્યુ વહન ત્યારબાદ આ ફલનની પ્રક્રિયા અને હવે આપણે જોઈશું પશ્વફલન ઘટના રાઈટ ફલન થઈ ગયા બાદ શું થાય છે રાઈટ પશ્વફલન ઘટના એ આપણે જોવાનું છે સ્ટુડન્ટ્સ આગળ જોઈએ ફલનની પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ હવે જોઈએ પશ્વફલન ઘટનાઓ રાઈટ ફલન થઈ જાય યુગ્મરજનું નિર્માણ થઈ જાય ત્યારબાદની પ્રક્રિયા આપણે જોવાની છે રાઈટ તો પશ્વફલન ઘટનાઓ યુગ્મરજ નિર્માણ પછી થતી ઘટના છે તો યુગ્મનજ કઈ રીતે બને છે રાઈટ યુગ્મનજનું નિર્માણ થાય છે રાઈટ
અને પછી શું થાય એ આપણે જોઈએ તો અહીંયા આપણે જોવાનું છે યુગમનજ અને એના પછીનો તબક્કો લાસ્ટ છે લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગમનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે યુનિવર્સલ ઘટના રાઈટ સાર્વત્રિક ઘટના છે લિંગી પ્રજનન દર્શાવતા દરેક સજીવોમાં આ સાર્વત્રિક ઘટના થાય છે હવે જે સજીવમાં બાહ્ય માધ્યમ હોય એટલે કે શરીરની બહાર વાયુફલન થતું હોય એટલે કે વાયુફલન જે સજીવમાં વાયુફલન થાય તો તેમાં યુગમનજનું નિર્માણ ક્યાં થાય તો વાયુમાધ્યમમાં થાય પાણીમાં થાય આપણે ઓલરેડી જોઈ ગયા છીએ અને એ રીતે જે સજીવમાં યુગમનજનું નિર્માણ શરીરની અંદર થાય રાઈટ એટલે કે અંતઃફલન દર્શાવતા હોય તો એમનું સજીવ દેહની અંદર થાય અંતઃફલન દર્શાવતા હોય પ્રાણીમાં તો એમાં યુગમનજનું નિર્માણ ક્યાં થાય તો સજીવ દેહની અંદર થાય તો એમાં યુગમનજનું નિર્માણ સજીવ દેહની અંદર થાય છે રાઈટ એટલે વાયુફલન ક્યાં થાય પાણીમાં રાઈટ સજીવ દેહના બહાર અને અંતઃફલન સજીવ દેહની અંદર થશે એટલે યુગમનજનું નિર્માણ એ રીતે જોવા મળશે વાયુમાધ્યમ હોય તો પાણીમાં યુગમનજનું નિર્માણ થાય અને અંતઃફલન હોય તો સજીવ દેહની અંદર બંને જોડેનું જોડાણ થશે અને યુગમનજનું નિર્માણ થશે યુગમનજનો આગળનો વિકાસ હવે યુગમનજનો આગળનો વિકાસ સજીવ કયા પ્રકારનો છે અને કયા પ્રકારના વાતાવરણમાં કે પર્યાવરણમાં રહે છે એના પર આધાર રાખે તો તે જીવનચક્ર યુગમનજનો આગળનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે રાઈટ તેમજ કયા પર્યાવરણમાં વસે છે તેના પર આધારિત છે જીવનચક્ર કયા પ્રકારનું છે સજીવનું રાઈટ અને એ કયા પ્રકારના વાતાવરણમાં કે પર્યાવરણમાં રહે છે એના પર આધારિત છે રાઈટ શું તો યુગમનજનો આગળનો વિકાસ તે રીતે થશે એ આના પર આધારિત રાખે લીલ અને ફૂગમાં યુગમનજ જાળી દિવાલ વિકસાવે રાઈટ શા માટે કારણ કે રક્ષણ માટે રાઈટ યુગમનજ જે છે એ લીલ અને ફૂગને યુગમનજ એ જાળી દિવાલ વિકસાવે જે શુષ્કતા રાઈટ એટલે કે સુકાઈ નહીં જાય અંદર જે યુગમનજનું નિર્માણ થયેલું છે સુકાઈ નહીં જાય અને નુકસાન ઈજા સામે પ્રતિકાર મેળવવા માટે હોય છે રાઈટ અને અંકુરણ પામતા પહેલાં એ વિરામના સમયગાળામાંથી પસાર થાય છે લીલ અને ફૂગની વાત અહીંયા છે લીલ અને ફૂગની અંદર જાળી દિવાલ વિકસાવે યુગમનજ શા માટે તો રક્ષણ માટે રાઈટ શુષ્કતા અને રક્ષણ માટે સુકાઈ નહીં જાય શુષ્કતા સામે રક્ષણ મળી રહે રાઈટ અને ઈજા સામે કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય એના માટે બહાર જાળી દિવાલ વિકસાવે અને અંકુરણ થતાં પહેલાં એ વિરામના સમયગાળામાંથી પસાર થાય છે રાઈટ હવે સજીવની વનસ્પતિની વાત કરીએ તો એકવિધ જીવનચક્ર જે ધરાવતા હોય એકવિધ દ્વિવિધ અને એક દ્વિવિધ જીવનચક્ર આપણે અત્યારમાં ધોરણમાં ભણી રહ્યા છીએ તો અહીંયા એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં યુગમનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જે છે રાઈટ અર્ધીકરણની પ્રક્રિયા થશે યુગમનજ એટલે ટ્વિન હોય રાઈટ તો તેમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે અર્ધ અર્ધ એક એક વહેંચાઈ જશે એટલે એકકીય બીજાણુ સર્જે છે જે એકકીય સજીવમાં ત્યારબાદ વૃદ્ધિ પામે છે અને પછી એકકીય સજીવ તરીકે વૃદ્ધિ પામશે યુગમનજ એક પેઢીથી બીજી પેઢી સુધી રાઈટ યુગમનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે રાઈટ સાતત્ય જાળવતી જીવંત કડી છે કારણ કે યુગમનજ એ એક એવી જગ્યા છે કે એવી ઘટના છે કે જે પૂર્વ ફલન એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થશે અને ત્યારબાદ નવા સજીવનો વિકાસ થશે રાઈટ તો એ બંને જે જોડાણ થાય છે એ જોડાણ જે છે એ પાછલી પેઢીનું જોડાણ છે રાઈટ એટલે કે નર અને માદાજન્યુનું જોડાણ છે અને ત્યારબાદ નવો સજીવ વિકસે રાઈટ તો આ બંને વચ્ચે ને એટલે કે બંને વચ્ચે અહીંયા જોડાણ થશે એટલે કે એ પ્રકારની એને જીવંત કડી તરીકે ઓળખવામાં આવે છે એક પેઢીથી બીજી પેઢી વચ્ચેની બરાબર સાતત્ય જાળવતી જીવંત કડી તરીકે ઓળખવામાં આવે છે માનવ સહિત બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ સિંગલ સેલથી શરૂઆત થાય રાઈટ એક જ કોષથી યુગમનજથી શરૂઆત થાય છે શરૂ થાય છે રાઈટ માનવ સહિત બધા જ લિંગી પ્રજનન દર્શાવતા દરેક સજીવોમાં નવા સજીવ એટલે કે યુગમનજનું નિર્માણ યુગમનજથી શરૂ થાય એટલે કે સજીવનું નિર્માણ યુગમનજથી શરૂ થાય છે એક જ કોષ તરીકે આ પછી એક કોષ પછી બે કોષ બનશે સમવિભાજનની પ્રક્રિયા થશે પછી બેમાંથી ચાર એ રીતે પછી આગળ ડિવિઝન પડશે રાઈટ ડિવાઈડ થશે કોષો પણ સ્ટાર્ટિંગ થાય છે એક જ સિંગલ સેલથી ઓકે એટલે આપણે વાત કરી રહ્યા છીએ યુગમનજ અને પછીનો આપણે લાસ્ટ ટોપિક જોઈએ બરાબર પશુપાલન ઘટના રાઈટ પશુપાલન ઘટનાનો આપણે છેલ્લો તબક્કો જોઈએ
જોયા ગર કોસોબલન ઘટનાનો આ બીજો તબક્કો ઓકે ભ્રૂણ જનન આપણે યુગમન જ જોઈએ ઝાયગોટ હવે છે આ ભ્રૂણ જનન હવે યુગમન નું જોડાણ થઈ જાય છે રાઈટ એટલે યુગમન બને છે ફલનની પ્રક્રિયા થઈ જાય છે ત્યારબાદ એમાંથી ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય કઈ પ્રક્રિયા દ્વારા થાય અલગ અલગ સજીવમાં એના વિશે આપણે જોવાનું છે ઓકે તો ભ્રૂણ જનનની પ્રક્રિયા યુગમન જ ભ્રૂણ જનન જે છે તે યુગમન જમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે ભ્રૂણનો આગળ વિકાસ થશે એ જ પ્રક્રિયા છે ભ્રૂણ જનન ભ્રૂણ જનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન અને કોષ વિભેદનના તબક્કામાંથી પસાર થાય છે રાઈટ એટલે કે કોષ વિભાજન એક તો થાય અને બીજું કોષ વિભેદન રાઈટ કોષ વિભાજનની અંદર સમભાજન થશે એટલે સરખા ભાગમાં વિભાજન થશે કોષોનું એકમાંથી જે બે કોષ બને છે કોષ વિભાજનની પ્રક્રિયા કહેવાય રાઈટ એટલે સરખા કોષો એકમાંથી બે સરખા કોષોનું વિભાજન થશે એટલે સમભાજનની પ્રક્રિયા થશે અને બીજું છે કોષ વિભેદનની પ્રક્રિયા થશે અહીંયા કોષોનું સમૂહ જે છે અમુક અવસ્થામાંથી પસાર થઈને પછી નવા સજીવો એટલે કે નવા અંગોનું નિર્માણ કરશે કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે રાઈટ કોષ વિભાજનથી શું થાય તો કોષોની સંખ્યામાં વધારો થાય એકમાંથી બે બને બેમાંથી ચાર બને ચારમાંથી આઠ બને એ રીતે મલ્ટીપ્લાય થતા જાય રાઈટ તો કોષ વિભાજનથી કોષોની સંખ્યામાં વધારો થાય જ્યારે કોષ વિભેદનથી રાઈટ કોષ વિભેદન દરમિયાન કોષોના સમૂહો કેટલાક રૂપાંતરણોમાંથી થોડા ચેન્જ થઈને પસાર રૂપાંતરણોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ અને અંગો રચીને સજીવનું નિર્માણ કરે છે રાઈટ એટલે કોષોનો સમૂહ કોષ વિભાજન દરમિયાન જે કોષોની સંખ્યામાં વધારો થાય છે ત્યારબાદ એ જે વધારાના કોષો જે છે રાઈટ એટલે કે જે વધતા કોષો છે પછી કોષોનો સમૂહનું નિર્માણ થશે તો આ સમૂહ જે છે એ ત્યારબાદ અમુક અવસ્થામાંથી પસાર થઈને રાઈટ રૂપાંતરણોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ બનાવશે અને પછી એ પેશીઓ જે છે એ અંગોનું નિર્માણ કરશે અને ત્યારબાદ એક નવો સજીવ બનશે રાઈટ એટલે આ જે બીજું સ્ટેપ જે છે કોષ વિભાજન કહેવામાં આવે છે કોષ વિભાજન કહેવાય રાઈટ અને પહેલું છે કોષ વિભાજન હવે અલગ અલગ પ્રકારના પ્રાણીમાં અલગ અલગ રીતે ભ્રૂણની ભ્રૂણજનનની પ્રક્રિયા થાય છે અંડપ્રસવી પ્રાણી એમાં પેલું આપણે જોઈએ અંડપ્રસવી પ્રાણીઓ છે તો સિમ્પલ વાત કરીએ તો ઈંડામુક્ત પ્રાણીઓ અને અંડપ્રસવી પ્રાણીઓ પણ કહેવામાં એ રીતે રાઈટ તમે યાદ રાખી શકો આ પ્રાણીઓમાં તેમના યુગમનસનો વિકાસ રાઈટ યુગમનસનો વિકાસ ક્યાં થાય તો માદાદેહની બહાર થાય છે રાઈટ માદાદેહની બહાર થાય તો તેને અંડપ્રસવી પ્રાણીઓ તરીકે એને ઓળખવામાં આવે યુગમનસનો વિકાસ રાઈટ યુગમન બની ગયું છે બરાબર અને ત્યારબાદ તેનો વિકાસ માદા દેહની બહાર થશે રાઈટ દેહની સજીવના દેહની શરીરની બહાર થાય તો તેને કહેવાય અંડપ્રસવી પ્રાણી હવે તેઓ ફલિત અથવા તો અફલિત ઈંડા મૂકશે ફલિત ઈંડા મૂકી શકે અથવા તો અફલિત પણ મૂકી શકે રાઈટ આપણે આ પ્રક્રિયા જોઈ રહ્યા છીએ અફલિત રાઈટ અસંયોજનની પ્રક્રિયા એટલે ફલિત અથવા અફલિત ઈંડા મૂકશે સરીસૃપ અને શેમાં જોવા મળે તો સરીસૃપ અને પક્ષીઓમાં જોવા મળે કારણ કે સરીસૃપ અને પક્ષીઓ ઈંડા મૂકે તો આ બંને અંડપ્રસવી પ્રાણીઓ સરીસૃપ અને પક્ષીઓ કેલ્શિયમયુક્ત કવચથી આવૃત ઈંડા મૂકે છે પર્યાવરણમાં શેના માટે તો સુરક્ષિત સ્થાને મૂકે બરાબર એટલે એમના જે ઈંડાનું કવચ જે છે એ કેલ્શિયમથી બનેલું હોય છે જેથી આજુબાજુના પર્યાવરણથી રક્ષણ મળી રહે અંદર જે ગર્ભ છે રાઈટ તે જે ભ્રૂણ બનેલું છે યુગમનસમાંથી હવે ભ્રૂણનું નિર્માણ થાય છે એ સારી રીતે થઈ શકે એના માટે રક્ષણ માટે કેલ્શિયમનું આવરણ એના ફરતે ઈંડાના ફરતે આવેલું હોય છે બાહ્ય કવચ બીજા છે અપત્ય પ્રસવી પ્રાણીઓ જેવા કે મનુષ્ય સહિત સસ્તન વર્ગમાં રાઈટ સસ્તન વર્ગના દરેક સજીવો મનુષ્ય સહિત દરેક સસ્તન વર્ગના સજીવોમાં માદા જે છે એ સજીવના દેહમાં શરીરની અંદર જ યુગમનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે છે રાઈટ એટલે કે અંદર જ એટલે વૃદ્ધિની કેટલીક અવસ્થામાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે રાઈટ એટલે ઘણા બધા અંદર ચેન્જીસ થાય છે અને પછી અંગોનું નિર્માણ થાય છે સજીવ દેહ બને છે અને આ વૃદ્ધિની અવસ્થામાંથી પસાર થાય છે રાઈટ દરેક મહિનામાં અલગ અલગ પ્રકારની વૃદ્ધિ થાય છે અને પછી કમ્પ્લીટ યંગ બની જાય મેચ્યોર બની જાય રાઈટ સંતતિ ત્યારબાદ એ માદા દેહની બહાર પ્રસવ પામે છે એટલે આ પ્રક્રિયાને અપત્ય પ્રસવી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે અહીંયા યોગ્ય ભ્રૂણીય કાળજી રાખવામાં આવે છે કારણ કે સજીદેહની અંદર છે એટલે ભ્રૂણીય કાળજી રાખવામાં આવે અને રક્ષણને કારણે સજીદેહની અંદર છે એટલે રક્ષણ સંપૂર્ણ મળી રહેશે સંતતિને
તો એના લીધે તરુણની ઉત્તર જીવિતતાની તકો અપત્ય પ્રસવી સજીવમાં વધુ જોવા મળે છે રાઈટ કમ્પેર ટુ અંડ પ્રસવી સજીવ રાઈટ એટલે અપત્ય પ્રસવી સજીવમાં સંતતિઓનું નિર્માણ જે છે ખૂબ જ સારી રીતે થાય છે અને વધારે પ્રમાણમાં થતું જોવા મળે છે રાઈટ એટલે આ છે આપણે વાત કરી ગયા છે ભૃણ જનનની રાઈટ અંડપ્રસવી અને અપત્ય પ્રસવી પ્રાણીઓ જો વનસ્પતિમાં બાકી છે રાઈટ તો વનસ્પતિની પણ આપણે સારી રીતે જોઈએ સપુષ્પી વન સજીવમાં આપણે યુગ્મનજનો નિકાસ જોઈએ આપણે પ્રાણીઓની વાત કરી ગયા છીએ એટલે કે અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ રાઈટ હવે વાત કરીએ આપણે વનસ્પતિની તો તેમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે ક્યાં થાય અંડકમાં રાઈટ યુગ્મનજનો વિકાસ એ શ્રીગર્ભની અંદર બીજાશયની અંદર આવેલા અંડકની અંદર થાય છે યુગ્મનજનો વિકાસ ફલન બાદ વનસ્પતિની અંદર ફલન બાદ પુષ્પના વજ્રપત્રો દળપત્રો અને ઓકેસર આ બધું ખરી પડે રાઈટ ફક્ત શ્રીગર્ભ ત્યાં જોડાયેલો રહે છે વજ્રપત્રો દળપત્રો અને ઓકેસરો આની કોઈ જરૂર નથી ત્યારે એટલે એ ખરી પડે છે ફક્ત શ્રીગર્ભ વનસ્પતિ સાથે જોડાયેલો રહે છે અને ફલનની પ્રક્રિયા આગળ ચાલે છે યુગ્મનજનો વિકાસ ભૃણમાં એક યુગ્મનજનો વિકાસ ભૃણમાં થાય અંડકનો વિકાસ બીજમાં થાય અને બીજાશયનો વિકાસ ફળમાં થાય છે રાઈટ એટલે કે યુગ્મનજનો વિકાસ જે છે એ ભૃણમાં થશે અને ત્યારબાદ અંડકનો વિકાસ બીજમાં થાય અને બીજાશયનો વિકાસ ફળની ફળમાં થાય છે રાઈટ એટલે ફળની અંદર જે બીજ આપણે જોઈએ છીએ તે અંડકનો ભાગ છે રાઈટ એટલે કે અંડકનો વિકાસ જે છે બીજમાં થયેલો હોય છે અને બીજાશયનો ભાગ જે છે એ ફળમાં રૂપાંતરિત થાય છે જેમાં જાડી દિવાલ વિકસે છે જેને આપણે ફલાવરણ પેરિકાર્પ તરીકે ઓળખવામાં આવે રાઈટ ફલાવરણ બહારથી જે બીજાશયનો ભાગ ફળમાં રૂપાંતર થશે રાઈટ તો એ બહાર જાડી દિવાલ વિકસાવે અને એને ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે જે કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે રાઈટ એટલે કે બીજનું રક્ષણ કરવાનું પણ એ કાર્ય કરે છે રક્ષણાત્મકનું કાર્ય શું છે તો રક્ષણ કરવાનું કાર્ય છે રાઈટ પેરિકાર્પ ફલાવરણ ફળનું આવરણ ફલાવરણ વિકિરણ બાદ રાઈટ વિકિરણ બાદ બીજ ફરી પાછું બીજ જો છૂટું પડી જાય વિકિરણ બાદ બીજ જે છે એને યોગ્ય પરિસ્થિતિ મળે તો ફરી પાછું એ નવી વનસ્પતિનું સર્જન કરશે રાઈટ વિકિરણ બાદ બીજ જે છે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી વનસ્પતિનું સર્જન કરે છે રાઈટ એટલે સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ આવી રીતે થાય છે રાઈટ શું થાય તો પહેલાં અંડકમાં યુગ્મનજનો વિકાસ થશે વજ્રપત્રો દલપત્રો ઓકેસરો એ બધું ખરી પડશે રાઈટ સ્ત્રી પ્રેશર જ ફક્ત વનસ્પતિ સાથે જોડેલું હોય છે જોડાયેલું હોય છે હવે ત્યારબાદ યુગ્મનજ જે છે એ ભૃણમાં વિકાસ પામે છે અંડકનો વિકાસ બીજમાં થાય બીજાશયનો વિકાસ ફળમાં થાય છે રાઈટ જાડી દિવાલ વિકસે જે ફલાવરણ તરીકે અને કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે રાઈટ કાર્યાત્મક રીતે વિકિરણ બાદ બીજ જે છે એ ફરી પાછું યોગ્ય પરિસ્થિતિ અનુકૂળ પરિસ્થિતિ મળે એટલે કે પાણી અને થોડી ભેજવાળી જમીન મળે અને પાણી મળે યોગ્ય વાતાવરણ મળે યોગ્ય તાપમાન મળે પર્યાવરણ મળે તો એ અંકુરણ પામે છે અને ફરી પછી નવી વનસ્પતિનું સર્જન આવી રીતે થાય છે ઓકે એટલે અહીંયા આપણે ફલનની બધી જ ઘટનાઓ એટલે બરાબર લિંગી પ્રજનમાં થતી બધી જ ઘટનાઓ પૂર્વફલન ઘટના ફલનની પ્રક્રિયા અને પશ્વફલન ઘટના અહીંયા પૂર્ણ થાય છે રાઈટ અને આ ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થાય છે ઓકે વિડીયો બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો અને સમજ પડે તો ફરીથી જોજો રાઈટ અને સારી રીતે મહેનત કરજો બરાબર વાંચજો ઓકે થેન્ક યુ